અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. ચોમાસાની મોસમ આ વખતે પણ ભરૂચ જિલ્લા માટે દેમાર રહી હતી. ગત વર્ષે 180% વધુ મોસમનો વરસાદ ખાબકવા સાથે આસુમાં પણ આભમાંથી મેઘ વરસતા ખેલૈયાઓના નોરતા પણ બગડ્યા હતા. હાલ અધિક માસ પૂર્ણ થવાને ગણતરીના દિવસો બાકી રહેવા સાથે આસુના આગમનની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે દિવસો 39 ડિગ્રી આસપાસ તાપમાન વચ્ચે આકરી ગરમીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. મોડી રાત્રે અને વહેલી સવારે પણ હજી આંશિક ઠંડી વાતાવરણમાં જામી રહી નથી, ત્યાં રાત્રિ તાપમાન પણ 28 ડિગ્રી ઉપર નોંધાઈ રહ્યું છે. ગુરુવારે હાંસુર તાલુકાના ઇલાવ ગામે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકરી ગરમી બાદ આકાશમાં વાદળો ઉતરી આવતા અચાનક જોરદાર ઝાપટું વરસી પડ્યું હતું. ધોધમાર વરસાદ તૂટી પડતા લોકોમાં દોડધામ સાથે વાતાવરણમાં ક્ષણિક ઠંડક પ્રસરી ગઈ હતી. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ભારે અંતરને લઈ ડ્રોપ આઉટ સર્જાતા જોરદાર ઝાપટું વરસ્યું હોવાનું હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. ઇલાવ ગામમાં જોતજોતામાં રસ્તાઓ ભીંજાઈ જવા સાથે સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું.